કેમ છો તમે બધા? મજામાં છો? હા, આજે આપણે સરસ મજાની એક રેસીપી બનાવવા જઈ રહ્યા છે. આપણે જનરલી પૌવાની ઘણી બધી રેસીપી ખાતા હોઈએ છે, અને આપણા ગુજરાતીઓમાં મોસ્ટ ફેવરિટ રેસીપી હોય તો એ બટાકા પૌવા કે કાંદા પૌવા. તો આજે આપણે પૌવાને કંઈક અલગ રીતે જ બનાવવા જઈ રહ્યા છે. તો ચાલો મારી સાથે મારા કિચનમાં. અહીંયા મેં એક કપ જાડા પૌવા લીધા છે, જે આપણે બટાકા પૌવા માટે યુઝ કરતા હોઈએ છે એ જ જાડા પૌવા છે. અને આ એક કપ પૌવાને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને એને સારી રીતે ધોઈ લેવાના છે. પૌવા ધોતી વખતે ખાસ કાળજી રાખવાની કે એ એકદમ લોંદો ન થઈ જાય, એટલા માટે આપણે અહીંયા થોડું પાણી રેડીશું અને એને હાથથી થોડું મસળી લઈશું, અને ત્યારબાદ આપણે એમાંથી પાણી ડિસ્કાર્ડ કરી દઈશું. આ રીતે આપણે લગભગ 2-3 વાર પૌવાને ધોઈ લેવાના છે. બસ ત્યારબાદ પાણી કોરું કરી દેવાનું અને એને સાઈડ પર રહેવા દેવાનું. જોઈ શકો છો તમે કે આપણા પૌવા એકદમ સરસ છૂટતા રહ્યા છે. થોડું મોઈશ્ચર છે જે રેસ્ટ આપવાથી સરસ રીતે એબ્સોર્બ કરી લેશે અને સરસ પૌવા સોફ્ટ બનીને તૈયાર થઈ જશે. અહીંયા મેં 1/2 કપ છોલે લીધા છે, એટલે કે લગભગ 2 ટેબલ સ્પૂન જેટલા છોલે લીધા, એને પલાળી લીધા અને એને આપણે કુકરમાં બાફી લીધા છે. મીઠું નાખી અને બાફ્યા છે. અને આ રીતે જો તમે છોલે બાફવા ન હોય સ્પેશિયલી, તો જનરલી આપણા ઘરમાં છોલે બનતા જ હોય છે, તો જ્યારે છોલે બનાવો ત્યારે થોડા છોલેને સાઈડ પર આ રીતે રાખી અને તમે એનો યુઝ કરીને બનાવી શકો છો. તો હવે આપણે શરૂ કરીએ પ્રોસેસ. તો 1 કઢાઈ લઈશું અને એની અંદર 2 ટેબલ સ્પૂન તેલ ઉમેરી લઈશું. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર ઉમેરી લઈએ જીરું. જીરું લાલ થાય એટલે આપણે એની અંદર 5 ચમચી જેટલી હિંગ ઉમેરી લઈએ. અને ત્યારબાદ અહીંયા આપણે 1/2 કપ બારીક સુધારેલા કાંદા ઉમેરી લીધા છે. કાંદાને આપણે 2-3 મિનિટ માટે મધ્યમ તાપે સાંતળીશું, જેથી કરીને એનો કલર છે એ સરસ ગુલાબી કલર આવી જાય. આપણે એને ગોલ્ડન કલર નથી કરવાનો, હલકો ગુલાબી કલર આવે ત્યાં સુધી સાંતળી લઈશું. તમે જોઈ શકો છો. હવે આપણે એની અંદર ઉમેરી લઈએ છોલે. સાથે ઉમેરી લઈશું 1/2 કપ સુધારેલા ટામેટાં, 1/2 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ. તમે લીલા મરચાંને આખા સુધારીને ઉમેરવા માગતા હો તો પણ તમે ઉમેરી શકો છો. અહીંયા મેં પેસ્ટ ઉમેરી છે અને બધી વસ્તુને આપણે લગભગ 3-1 મિનિટ માટે સાંતળી લીધું છે. ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું હળદર, લાલ મરચું, અહીંયા કાશ્મીરી લીધું છે. તમે એને સ્કીપ કરવા માગતા હો તો તમે સ્કીપ પણ કરી શકો છો, કલર સારો આવે એટલા માટે થોડું આપણે લાલ મરચું ઉમેર્યું છે. હવે આપણે એની અંદર પૌવા ઉમેરી લઈએ. તો પૌવાનો 1-1 દાણો એકદમ સરસ છુટ્ટો બન્યો છે. જો પૌવા પલાળતી વખતે તમે ચોક્કસ કાળજી રાખશો તો પૌવા ખાવાની ખૂબ જ મજા આવશે. હવે આપણે એની અંદર ઉમેરી લઈએ લીંબુનો રસ અને ત્યારબાદ ઉમેરી લઈશું ખાંડ. ખાંડ અને લીંબુનો રસ તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો. અહીંયા મેં મેઝરમેન્ટ લખ્યું છે એ પ્રમાણે ઉમેરશો તો ચોક્કસ સારા જ બનશે. બધું સરસ મિક્સ કરી લઈશું અને ઉમેરી લઈશું થોડા કોથમીર, અને ત્યારબાદ કોથમીરથી ગાર્નિશ કરી લઈશું અને એને સર્વ કરીશું. તો આ પાવર પૌવા છે, તો એ પ્રોટીન રીચ છે, આયર્ન રીચ છે, ખૂબ જ હેલ્ધી છે, કોઈ પણ એજ માટે એકદમ આઈડિયલ રેસીપી છે. તો તમે ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો. અને આ રેસીપી મેં તમને કહ્યું તેમ છોલે તમારા ઘરમાં બનતા હોય તો તમારે થોડા છોલે કાઢી લેવાના, જેથી કરીને તમારે થોડા છોલે માટે ઘણો બધો પ્રોસેસ ન કરવો પડે. ગાર્નિશ કરી લીધું અને હવે સર્વ કરીશું. પાવર પૌવાની રેસીપી જોયા બાદ હજુ પણ હું તમને એક સરસ મજાની પૌવાની જ રેસીપી બતાવવા જઈ રહી છું. તો ચાલો એની શરૂઆત કરીએ. એ છે પોપટ પૌવા. આપણે એક તપેલીમાં પાણી લેવાનું છે અને આ સાઈડ આ રીતની પાપડી મેં લીધી છે અને એને છોલી અને એના સરસ બધા દાણા કાઢી લીધા છે. અહીંયા મેં સુરતી પાપડીનો ઉપયોગ કર્યો છે અને એના દાણા કાઢીને મેં લઈ લીધા છે. તો હવે પાણી ઉકળવા લાગ્યું છે બરાબર, આપણે જોઈ લઈએ. તો એની અંદર આપણે આ દાણા નાખી દઈએ, એટલે 1/2 કપ દાણા લીધા છે અને એને આપણે પાણીની અંદર ઉકળતા પાણીમાં ઉમેરી લીધા છે. સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરી લઈશું અને એને સરખી રીતે મિક્સ કરી અને બોઇલિંગ વોટરમાં આપણે એને લગભગ 10-1 મિનિટ જેવું થવા દઈશું, એટલે આપણા આ દાણા છે તે સરસ બફાઈ જશે. હવે આ સાઈડ આપણે આ રીતના પોપટી કલરના મરચાં જે આવતા હોય છે તે લેવાના છે અને એને આપણે બારીક કાપીને લઈ લેવાના છે. પાપડીના દાણા તમે કોઈ પણ વાલ પાપડી લઈ શકો છો. હવે આપણે 1 કપ પૌવા લીધા છે, એને આ રીતે સ્ટ્રેનરમાં મૂકી દઈશું અને એને નળ નીચે મૂકી દઈશું અને એને ધોઈ લેવાના છે. પૌવાને સાચવીને ધોવાના, તમારે ઓછા પાણીમાં ધોવા હોય તો એક બાઉલમાં લઈ અને એની અંદર પાણીમાં મૂકી અને થોડી વારમાં તરત કાઢી લેવાના. પૌવા
પોચા ન પડી જાય વધારે પડતા તેની ખાસ કાળજી રાખવાની. પૌઆ બહુ પલળેલા નહીં હોય, છુટ્ટા છુટ્ટા હશે તો જ આ રેસીપીનો ચામ રહેશે, નહીં તો રેસીપીનો ચામ નહીં રહેશે. તો આ રીતે આપણે પૌઆને ધોઈ લીધા છે. હવે આપણે એને સાઈડ પર મૂકી દઈશું અને તડકાની તૈયારી કરીએ. તો અહીંયા એક કડાઈમાં મેં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થાય એટલે આપણે એઝ યુઝ્યુઅલ રાઈનો તડકો કરીશું. એટલે 1/2 ચમચી જેટલી રાઈ આપણે એની અંદર ઉમેરી લેવાની છે અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું જીરું. જીરુંને પણ આપણે લગભગ 1/2 ચમચી જેટલું લીધું છે અને એને પણ ઉમેરી લીધું છે. હવે આપણે એની અંદર 5 ચમચી જેટલી હિંગ લઈશું. હિંગ ખાસ ઉમેરવી કારણ કે આપણે એની અંદર વાલના દાણા નાખેલા છે એટલે વાયડા ન પડે, એટલા માટે ખાસ હિંગ ઉમેરવી. હવે આપણે એની અંદર ઉમેરી લઈશું 2 જે મરચાં બારીક કાપીને રાખેલા છે તે મેં અહીંયા ઉમેરી લીધા છે. મોળા છે અને મેં 2 લીધા છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. કઢી પત્તા અને આપણે એને આ રીતે 1/2 મિનિટ માટે સાંતળી લઈશું. ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું લીલા બારીક કાપેલા કાંદા અને એ પણ આપણે 1/3 કપ લીધા છે. 1 કપ પૌઆ, 1/2 કપ દાણા અને 1/3 કપ આપણે લીધા છે લીલા કાંદા બારીક કાપીને. 1 ઇંચ આદુનો ટુકડો લઈશું અને એને આ રીતે છીણીની મદદથી છીણી લેવાનું છે. તમને જો કાપીને ગમે તો તમારે મરચાં અને આદુ બંનેને બારીક કાપીને સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે મરચાં ઉમેર્યા ત્યારે જ એની સાથે ઉમેરી લેવાના. આ રીતે લગભગ આપણે 1-1.5 મિનિટ એને સાંતળી લઈશું. ત્યારબાદ આપણે જે વાલના દાણા, પાપડીના દાણા જે બાફીને રાખ્યા છે તેને અંદર ઉમેરી લઈશું અને એને થોડી વાર સાંતળી લેવાનું છે. તમે જોઈ શકો છો દાણો બરાબર બફાઈ ગયેલો છે અને હવે આપણે એને લગભગ 2 મિનિટ જેટલું સાંતળવાનું રહેશે. ત્યારબાદ આપણે એની અંદર હળદર ઉમેરવાની છે, પરંતુ હળદર ફક્ત 1/8 ટીસ્પૂન જેટલી જ હળદર ઉમેરવાની છે. સ્લાઇટ કલર આવે એટલું જ આપણે એને, વધારે પડતું કલર આવે એટલી નથી ઉમેરવાની, નહીં તો એનો પીળો કલર વધારે આવશે અને આપણે પોપટી કલર જ જોઈએ છે. હવે જે ધોઈને રાખેલા છે પૌઆ તે પણ ઉમેરી લઈએ. તમે જોઈ શકો છો પૌઆનો 1-1 દાણો છૂટો છે અને આ જ એનો ચામ છે. આ રીતે પૌઆને ઉમેર્યા બાદ આપણે એની અંદર પૌઆના ભાગનું મીઠું ઉમેરી લઈએ. પાપડીના દાણા બાફતી વખતે આપણે ઉમેરેલા છે એટલે મીઠું કાળજી રાખવાની અને 1 ચમચી જેટલું લીંબુનો રસ ઉમેરી લઈશું અથવા તો તમારા ટેસ્ટ પ્રમાણે તમે અહીંયા ઉમેરી શકો છો. દરેક વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને બધા મસાલા અને બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એકબીજામાં સરસ રીતે ભળી જાય. તમે જોઈ શકો છો કે પોપટી કલર ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે અને એની સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે. મને તો આવે છે, તમને તો નહીં આવે, તમે બનાવશો ત્યારે તમને ચોક્કસ આવશે. તો આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો. રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને સર્વ કરી લઈએ. અને આ રેસીપી ગરમાગરમ ચા સાથે સવારે નાસ્તામાં કે પછી ડિનરમાં પણ તમે એને એન્જોય કરી શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમને ગળ્યું ખાવું ગમે તો થોડી અંદર સુગર પણ ઉમેરી શકો છો. તો આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. અને આ જ રીતના ઇન્સ્ટન્ટ ઇઝી હેવી બ્રેકફાસ્ટ તમને જો જોવા હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખો, તો અમે તમારા માટે એ રીતના ઇઝી અને સ્પીડી બની શકે એવા બ્રેકફાસ્ટની રેસીપી લઈને ચોક્કસ આવીશું. બટાકા પૌઆની સ્ટાઇલમાં પણ કંઈક અલગ રીતે આજે આપણે પૌઆ બનાવ્યા છે અને આ રીતનું કંઈક કંઈક નવું વેરિએશન સાથે રેગ્યુલર ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી રેસીપી બનાવવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. તો આ પોપટ પૌઆ ખાઓ અને પોપટની જેમ મીઠું મીઠું બોલો. ઘરે રહો, સેફ રહો, સ્ટે હોમ, સ્ટે સેફ, ટેક કેર. થેન્ક યુ.